મોર્નિંગ ફોર્થ સ્ટાન્ડર્ડ, કેમ છો બધા? ઓકે, હવે આપણે આગળ આપણી સ્ટડી પર ફોકસ કરીએ. તમારી કવિતા 8 છે, 7 નંબર પછી લેસન પછી કવિતા 8 છે, એ આપણે સેકન્ડ સેમિસ્ટરમાં જોવાની છે. તો એના પછી નેક્સ્ટ છે પાર્ટ 9 ઈ. પાર્ટ 9 ઈ રાજ આપણે અહીંયા જોઈએ છે. તમને ઈ એટલે ખબર છે, આપણી સ્કૂલમાં તો જાહેર રજા હોય જ છે. તમને બેઝિકલી ખબર છે ઈ કયા કયા ધર્મનો તહેવાર છે? આઈ થિંક આપણી સ્કૂલમાં બી ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો આ તહેવાર ઉજવે છે. તો ચલો આજે આપણે જોઈશું કે ઈદ કોનો તહેવાર છે, એ કેમ ઉજવવાનો, એ લોકો કેવી રીતે ઉજવે છે, એ દિવસે લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, એ બધું આજે આપણે આ લેસનમાં જોવાનું છે. પાર્ટ 9 ઈદ. ઈદ બેઝિકલી કોનો તહેવાર છે? મુસલમાન ભાઈ બહેન, જે મુસલમાન હોય છે એ લોકો પોતાનું જે નવું વર્ષ કહેવાય છે, જેમ કે હિન્દુમાં નવું વર્ષ હોય છે દિવાળી, જે બહુ જ નજીક આવવાની છે આપણી. દિવાળી જેમ આપણું નવું વર્ષ હોય છે, ક્રિશ્ચિયનનું નવું વર્ષ હોય છે ક્રિસમસ, એ લોકો ક્રિસમસ ઉજવે છે ત્યારે લોકોનું નવું વર્ષ હોય છે. એવી જ રીતે મુસલમાન ભાઈ બહેનનું નવું વર્ષ હોય છે ઈદ, જેને આપણે રમઝાન ઈદ તરીકે ઓળખીએ છીએ. તો આ લેસન ત્યાંથી એક પત્ર રૂપે બતાવવામાં આવ્યું છે. એક ફ્રેન્ડ બીજા મિત્રને, મતલબ એક મિત્ર બીજા મિત્રને પોતાના પત્ર દ્વારા, આજના જમાનામાં હવે મોબાઈલ, ઇન્ટરનેટ, ચેટિંગ દ્વારા, તમે કોઈ બી ઈમેલ દ્વારા, કઈ પણ રીતે તમે એકબીજાને મેસેજ પાસ કરી શકો છો, એ પણ ઈઝી. પણ પહેલાના જમાનામાં આ બધી કોઈ જ પ્રવૃત્તિઓ નહોતી, કોઈ આટલું બધું ઇન્ટરનેટ કે કોઈ આટલું બધું કોમ્પ્યુટરની સુવિધા, કઈ જ ફોનની પણ સુવિધા નહોતી. તો બધાને એકબીજાને મેસેજ કરવા હોય, એકબીજાના ખબર અંતર પૂછવા, તે લોકો શું શેનો ઉપયોગ કરતા હતા? એ લોકો પત્રનો ઉપયોગ કરતા હતા. ત્યારે બી પોસ્ટ ઓફિસમાં, જે અત્યારે પોસ્ટ ઓફિસ છે, આપણે મોસ્ટલી બધી કંકોત્રી આપણે અમુક ઇમ્પોર્ટન્ટ લેટર્સ હોય છે જે પોસ્ટ ઓફિસનું પણ જાય છે, એવી રીતે પહેલાના જમાનામાં પણ લોકો પોસ્ટ ઓફિસનો યુઝ કરતા હતા. તો આ પત્ર લખે છે સુનિલ. સુનિલ કોને પત્ર લખે છે? એના મિત્ર રાજેશને. રાજેશને પત્ર લખે છે તો સૌથી પહેલા એનું એડ્રેસ આવે છે, એવું જ્યારે તમે ટેક્સ્ટબુકમાં બતાવીશ ત્યારે તમે જોજો. પ્રિય રાજેશ એનો પત્ર લખ્યો છે આખો, એ આપણે સમજીએ છીએ. પ્રિય રાજેશ, માર્ચ મહિનો એટલે તહેવાર જ તહેવાર. સૌપ્રથમ એના ફ્રેન્ડને એક ખબર અંદર પૂછે છે, તું કેમ છે, તારા ઘરે કેમ છે, બધા મજામાં છો કે તમે બધા? પછી એ મજામાં પૂછીને એ આપણે એનો પત્ર આગળ વધારે છે. માર્ચ મહિનો એટલે તહેવાર જ તહેવાર. અમુક પહેલાના અત્યારે બધા મનમાં ચેન્જ આવી ગયો છે કે તહેવાર પહેલાના જમાનામાં માર્ચ મહિનામાં આવી રીતે ઈદનો, બીજા હોળીનો, એવી રીતે ઘણા બધા તહેવારો આગળ પાછળ હતા. જેમ કે છે માર્ચ મહિનો એટલે તહેવાર જ તહેવાર. કુટુંબીજનો અને દોસ્તો સાથે તહેવાર ઉજવવાની બહુ જ મજા આવે છે. તમને બધાને ખબર છે, તમે એકલા હશો અને દિવાળીને કોઈ કોઈ બી ઓકેઝન હોય, ઉત્તરાયણ છે, દિવાળી છે, હોળી છે, તો તમે એકલા જ રહેતા હશો, અને સફેદ દૂધ જેવા મોસ્ટલી મુસલમાન લોકો યા તો બ્લેક
રીતે ઝુંબેરા જાતિએ એકદમ જરદોશી વર્ક્યું. અત્યારે જરદોશી વર્ક ઓછું થઈ ગયું છે, પહેલા જેવું જરદોશી વર્ક એટલે બહુ જ કિંમતી ગણાતું. એવી જરદોશી વર્કનું એમને દુપટ્ટો પહેર્યો હતો. બધું જે
એવું એ પત્રમાં કહે છે. અને પછી છેલ્લે એમ જ કહે છે કે તહેવાર સાથે ઉજવવાથી પ્રેમ ભાવના વધે. તમે એક ના એક ના ઉજવશો તો તમને ગમશે, તમે તમે ને તમારા મમ્મી પપ્પા કોઈ પ્રેમ ભાવના ના દેતા, પણ તમે આડોશ પાડોશ તમારા સગા સંબંધી કુટુંબીજનો દોસ્તો સાથે તહેવાર ઉજવશો તો તમારી પ્રેમ ભાવના પણ વધે છે. અને તહેવાર દરેક તહેવારની આપણને ખબર પણ પડે છે, જાણકારી પણ મળે છે. જેમ કે ઈદ આપણે ગુજરાત ઉજવતા નથી, પણ આ પાઠ દ્વારા આ લેસન દ્વારા આપણને કેવી સરસ મજાની ખબર પડે કે ઈદમાં આવું કરાય, આમ થાય, આવી રીતે એ લોકો ઉજવે છે, આ રીતે પૂરા દિવસનું આ વસ્તુ કરે છે. એવી જ રીતે આપણને જો અલગ અલગ તહેવાર સાથે ઉજવીએ તો એ તહેવારની જાણકારી પણ મળી રહે છે. ઓકે સ્ટુડન્ટ, આજે આપણે આ પાઠ 9 એક્સપ્લેન કર્યો છે. એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બાય એન્ડ થેન્ક યુ.